ગુજરાતમાં વિકાસની વરવી વાસ્તવિકતા વલસાડ જિલ્લામાં જોવા મળે છે, કે જ્યાં લોકોએ અંતિમ યાત્રા માટે પણ જીવનું જોખમ ઉઠાવવું પડે છે. અને આ સમસ્યા થોડા દિવસોથી નથી પડી રહી. આ સમસ્યાનો સામનો ગામના લોકો ઘણા વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે વિકાસની વાતો કરનારા લોકો ક્યાં ગયા તેવો સવાલ અહીં ઊભો થવા પામ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામની આ વાત છે. કપરાડાના ઓઝરડા ગામના લોકોએ ગામમાં કોઈનું મોત થઈ જાય તો મૃતદેહને ટ્યુબમાં બાંધીને સામાય કાંઠે લઈ જવો પડે છે. લોકોએ અંતિમ યાત્રા માટે પણ જીવનું જોખમ ઉઠાવવું પડે છે. વર્ષોથી ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આજે પણ તેમની સમસ્યા ઠેરની ઠેર જ છે. ઓઝરડા ગામની નજીકમાં જ દોલધા નદી પસાર થાય છે. ગામમાં એક સ્મશાન આવેલું છે જે નદીના સામે કાંઠે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ગામમાં કોઈનું મોત થાય છે ત્યારે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામના લોકોએ નદીના ધસમસતા પાણીમાં લાશને સામા કાંઠે લઈ જવાની ફરજ પડે છે. શનિવારે આ ગામમાં 2 વર્ષની બાળકીનું લાંબી બીમારી બાદ મોત થયું હતું. નદીમાં પૂર હોવાથી ફરી એક વખત ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામના લોકોએ એક ટ્યુબ સાથે શબને બાંધી દીધું હતું અને તેને નદી પાર કરાવી હતી. મૃતકોના સ્વજનો પણ પાણીમાં તરીને સામા કાંઠે પહોંચ્યા હતા. એટલું જ નહીં, અંતિમ યાત્રા માટે લાકડા સહિતનો સામાન પણ અહીં આવીને જ આ જ રીતે સામે કાંઠે પહોંચાડવામાં આવ્યો હતો. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો જ નથી. મળતી માહિતી પ્રમાણે ઓઝરડા ગામ 2 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં એક ભાગ નદીના આ કાંઠે તો બીજો ભાગ નદીની પેલી પાર છે. નદીમાં પૂરની સ્થિતિ હોય ત્યારે નદી પાર કરવા માટે અહીંથી 5 કિલોમીટર દૂર એક પુલ આવેલો છે, પરંતુ આ પુલ પાર કર્યા બાદ એક નાનું નાલું આવે છે. કપરાડામાં સામાન્ય રીતે ચોમાસાના 4 મહિના વરસાદ પડતો હોવાથી આ નાલા પરથી પણ પાણીનો પ્રવાહ વહેતો હોય છે. આથી ગામના લોકો આ પુલ પરથી પસાર ન થવાને બદલે જીવના જોખમે નદી પાર કરે છે.